જો તમારું બાળક વાન કે રિક્ષામાં શાળાએ જતું હોય તો ખાસ જાણો આ સમાચાર જાણો સરકારે શું કરી અપીલ રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સ્કૂલ વર્ધીના વાહનોના ચેકિંગના તપાસના આદેશ આપ્યા છે રાજ્યના તમામ આરટીઓને પરિપત્ર મોકલીને આદેશ અપાયો છે સઘન તપાસ કરીને સાપ્તાહિક રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે સરકારે વાલીઓને શું અપીલ કરી છે એ પણ ખાસ જાણો જો તમે તમારા બાળકને વાન કે રિક્ષામાં શાળાએ મોકલતા હોવ તો તમારે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સ્કૂલવર્ધીના વાહનોના ચેકિંગના તપાસના આદેશ આપ્યા છે રાજ્યના તમામ આર પરિપત્ર મોકલીને આ આદેશ અપાયો છે સઘન તપાસ કરીને સાપ્તાહિક રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે વાહનોમાં બાળકોની સુરક્ષાની વ્યવસ્થા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે નિયમોના ભંગ બદલ વાહનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરાશે વાહન વ્યવહાર વિભાગે શાળાના સંચાલકો વાલીઓ અને વર્ધી સાથે જોડાયેલા લોકો માટે બહાર પાડેલા જાહેરનામા મુજબ જેમના બાળકો આ પ્રકારના વાહનોમાં શાળાએ જતા હોય તે વાલીઓ અને શાળા સંચાલકોએ અમુક બાબતો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે આ મુદ્દે દરેક આરટીઓ કાર્યાલયોએ શાળાઓ શરૂ થતાની સાથે જ શાળા બસ રિક્ષા વાન સહિતના વાહનોના ચેકિંગની કડક સૂચના આપવામાં આવી છે સરકારે વાલીઓને અપીલ કરી છે કે વાહનમાં જો ક્ષમતાથી વધુ બાળકો હોય તો તરત જ આરટીઓ કે પોલીસને જાણ કરવી અમદાવાદ આરટીઓ દસ જૂનથી શાળાની વર્ધીઓમાં વપરાતા વાહનોનું ચેકિંગ કરશે વર્ધી માટે વપરાતા વાહનો માટે સૂચનાઓ જે વાહનો શાળાની વર્ધીઓ માટે વપરાશમાં લેવાતા હોય તેમના માટે કેટલીક સૂચનાઓ જાહેર કરાઈ છે જે મુજબ ફિટનેસ સર્ટિફિકેટ લાયસન્સ વાહન વીમો પીયુસી વગેરે સાથે રાખવા નિર્ધારિત કેપેસિટી પ્રમાણે જ બાળકોને વાહનોમાં બેસાડવા વાહન પર સ્કૂલ વર્ધી સ્પષ્ટ રીતે લખેલું હોવું જરૂરી છે પ્રાથમિક સારવારનું બોક્સ હોવું જરૂરી છે ફાયર સેફટીના સાધન પણ હોવા જોઈએ વર્ધી માટેના વાહનો પર માલિકનું નામ અને નંબર લખેલો હોવો જરૂરી છે સીએનજી સિલિન્ડર પર સીટ રાખીને બાળકોને બેસાડવા નહીં વાહનના દરવાજા સારી ગુણવત્તાવાળા અને બરાબર બંધ થાય તે જરૂરી હે વધુ વિગતોમાં ડ્રાઈવરને વર્ષમાં બે વાર તાલીમ આપવી જરૂરી છે શાળા બસમાં જીપીએસ સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે દરેક બસમાં ઇમરજન્સી સ્થિતિ વખતે બહાર નીકળવા માટે દરવાજો હોવા જોઈએ મિત્રો અમારી ચેનલને લાઈક એન્ડ બાકી હોય તો કરી લેજો